डांग जिल्लानो गिरमाळ धोध सोळे कळाए खीली उठ्यो छे। सुबीर तालुकामां आवेलो गिरमाळ धोध प्रवासीओ माटे आकर्षणनुं केन्द्र बन्यो छे। उत्तर वन विभागे धोध खाते प्रवासीओ माटे सुविधाओ उभी करी छे। गिरमाळ धोधनो मनमोहक नयनरम्य आकाशी नजारो पण सामे आव्यो छे। वरसाद बाद डांगनी प्रकृति सोळे कळाए खीली उठी छे। संवाददाता राकेश सोलंकी विगतो साथे फोनलाइन पर जोड़ाया छे। राकेश, गिरमाळ धोधना जे आकाशी दृश्यो सामे आवी रह्या छे, मनमोहक दृश्यो प्रवासीओ माटे हाल तो आकर्षणनुं केन्द्र बन्यो छे आ धोध। તોરલ, કુદરત સમીપ તો આપણે પહોંચી શકતા નથી, પરંતુ કુદરતનો નજારો જોવો હોય તો ડાંગ જિલ્લો નવસારીની અડીને આવેલો જિલ્લો છે, નવસારી સાથે કનેક્ટેડ જિલ્લો છે, આદિવાસી જિલ્લો છે, ત્યાં પ્રકૃતિ કોળે કળાએ ખીલી છે, ડુંગરાળ પ્રદેશ છે, એટલે કે મનમોહક દ્રશ્ય ચોમાસામાં જોવા મળે છે। ત્યારે ચોમાસામાં સક્રિય થતા ધોધો પણ આહલાદક બની જતા હોય છે। ખાસ કરીને અહીં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર જે પ્રવાસીઓ છે એ અહીં નજારો જોવા આવતા હોય છે। આ સુપીર તાલુકાનો જે ધોધ આપણે દેખાઈ રહ્યો છે, ગિરમાળ ધોધ છે, ત્યાં નયનરમ્ય નજારો જોવા મળે છે। હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને મનમોહક દ્રશ્યો જોઈ શકે છે, કારણ કે ડાંગ જિલ્લો પ્રકૃતિથી ના ખોળામાં વસેલો જિલ્લો છે। અહીં આદિવાસી વિસ્તાર હોવાથી અહીં ડુંગરાળ પ્રદેશ છે, અહીં વિવિધ ઝરણાઓ પણ આવેલા છે। ખાસ કરીને વરસાદમાં આ જે ડાંગ જિલ્લો થોડે કલાએ ખીલી ઉઠતો છે, મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ માટે એક આનંદનો વિષય છે। ધન્યવાદ રાકેશ। સુરત